નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારોથી. કેશોદ શહેરમાં વરુણ દેવને રીઝવવા વિવિધ સંસ્થાઓ દ્વારા પદયાત્રા શહેરમાં નીકળી. કેશોદ પ્લાસ્ટિક એસોસિએશન, હિન્દુ વિશ્વ પરિષદ, જલારામ મંદિર અને કેશોદ મોબાઈલ એસોસિએશનના આગેવાનો જોડાયા હતા. કેશોદ શહેરના પ્લાસ્ટિક એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ, જલારામ મંદિર અને મોબાઈલ એસોસિએશન દ્વારા વરુણદેવને રીઝવવા માટે શહેરમાં પદયાત્રાનું આયોજન કર્યું હતું. કેશોદ શહેરમાં જૂના પ્લોટોમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શહેરના અગ્રણીઓ, આગેવાનો અને ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને અડધો કલાક શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ધૂન બોલાવી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિરેથી સૌ ભાવિક ભક્તો ધૂન બોલાવતા જૂના પ્લોટ સુતરવાવ ચોક, પટેલ રોડ, સરદ ચોક, આંબાવાડી થઈ જલારામ મંદિર ખાતે પૂર્ણ કરી હતી. કેશોદના જલારામ મંદિર ખાતે તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કક્કડ, વિશ્વ હિન્દુ પરિષદના મેહુલભાઈ ગોંડલિયા, કેશોદ મોબાઈલ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર, જલારામ મંદિરના ડૉક્ટર સ્નેહલ તન્ના વગેરે સહિતના આગેવાનો પદયાત્રામાં જોડાયા હતા. વરસાદ ખેંચાતા ખેડૂતો તથા વેપારીઓ ચિંતાતુર છે, ત્યારે મેઘરાજાને મનાવવા કેશોદ શહેરમાં પ્રથમ વખત કરવામાં આવેલ પદયાત્રાનું આયોજનને શહેરીજનોએ આવકાર્યું હતું. રિપોર્ટર શોભના બાલસ, બીએન ન્યૂઝ ગુજરાતી, કેશોદ. જય સ્વામિનારાયણ. આજ રોજ પ્લાસ્ટિક એસોસિએશન, મોબાઈલ એસોસિએશન, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને જલારામ મંદિર દ્વારા એક મેહુલ દેવને, વરુણ દેવને રીઝવવા માટે આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ મંદિરથી જલારામ મંદિર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની અંદરથી ઘણા બધા આગેવાનો, વેપારીઓ તેમજ આપણા ધારાસભ્ય શ્રી દેવાભાઈ, પ્રવીણભાઈ ભલારા અને દરેક આગેવાનો આની અંદર જોડાયેલા હતા. જે યાત્રા છે એની અંદર આપણે સ્વામી મંદિરથી અહીંયા સુધી કાઢી, ત્યારે એકાએક વરુણદેવનું પણ આગમન થયેલું હતું અને આ રીતે વરુણદેવને રીઝવવા માટે એક યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે.